કેમ છો મારા વાલા બાળકો આજે જે પાઠ લઈને આવી રહ્યો છું ગુજરાતી પાઠ બે રેસનો ઘોડો આ પાઠ તમને તો ખૂબ મજા આપશે જ હસતા રમતા તમે તો આ પાઠ આખો શીખી જ જવાનો છો દસ મિનિટના આ જ વિડીયોમાં તમે પૂરેપૂરો પાઠ છે એ ગોખાઈ જશે એમ જ સમજો એટલે કે યાદ રહી જશે આ પાઠમાં તમને અત્યંત મજા આવશે સાથે સાથે આ વિડીયો તમે જ્યારે પૂરો જોઈ લો અને પછી રાત્રે તમારા મમ્મી કે પપ્પા જ્યારે ફ્રી હોય ત્યારે એમને પણ એક વખત અચૂક બતાવશો કેમ કે જે બાળકો સરકારી કે પ્રાઇવેટ શાળામાં ભણે છે અને એમના માતા પિતા ખૂબ જ એમને પ્રેશર કરતા રહે છે ભણવાનું તો એ બાળકોના માતા પિતાને પણ આ વિડીયો ખૂબ જ જોવાલાયક છે તો આ વિડીયો જોવાનું ન ચૂકશો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પણ એના પહેલાં એક હસવા માટે એક જોક્સથી શરૂઆત કરીએ જેનો એક માર્મિક અર્થ પણ છે એક વખત એક બાળક એમના પિતા પાસે પોતાનું રિઝલ્ટ લઈને જાય છે અને એના પિતા એનું રિઝલ્ટ જોઈને કહે છે કે તું શું માર્ક્સ લાવ્યો છે ચાલીસ માર્ક્સ પિસ્તાલીસ માર્ક્સ પચાસ માર્ક્સ જો બાજુવાળા હરેશભાઈનો છોકરો કેટલા માર્ક્સ લાવ્યો છે એના બાજુવાળા નરેશભાઈનો છોકરો જો કેટલા માર્ક્સ લાવ્યો છે નેવ ટકા લાવ્યો છે ત્યારે બાળક છે ધીમે રહીને કહે છે પણ પપ્પા હરેશભાઈ છે એમના છોકરા સાથે મારી કમ્પેરિઝન શા માટે કરો છો મેં પણ પૂરતી મહેનત કરી છે મારાથી જેટલું બનતું હતું એટલું મેં પણ કરેલું હતું પણ ન આવ્યા પર્સન્ટેજ છતાં પણ એના પપ્પા કમ્પેરિઝન કરે છે અને ત્યારે એ બાળક કહે છે કે પપ્પા હરેશભાઈ છે એમના પાસે બીએમડબલ્યુ કાર છે નરેશભાઈ છે તેમના પાસે મર્સિડીઝ અને ઓડી કાર છે પણ આપણા પાસે સ્કૂટર કેમ છે આ જોક્સ છે પરંતુ આના પાછળ પણ એક ગંભીર અર્થ છે કે તમે તમારા બાળકને બીજા બાળક સાથે કમ્પેર કરો છો તો તમારું બાળક કોણ ક્યારેક તમને કમ્પેર કરશે એના ફ્રેન્ડ્સના માતા પિતા સાથે તો મહેરબાની કરી દરેકને પોતાની કેપેસિટી મુજબ જ ભણવા દો અને પોતાની કેપેસિટી મુજબ જ મહેનત કરવા દો હું કોઈ વાલીનો પક્ષ નથી લેતો કે કોઈ બાળકોનો પક્ષ પણ નથી લેતો પરંતુ એક ન્યૂટ્રલ વાત કરું છું કે દરેક ગાડીનું એન્જિન હોય છે અને એન્જિનની એક સ્પીડ નક્કી જ હોય છે તમે સ્પ્લેન્ડર પ્લસ કા બાઇકને કોઈ હાઈ રેન્જના સ્પોર્ટ્સ બાઇક સાથે દોડાવા જશો તો સ્વાભાવિક છે કે સ્પ્લેન્ડર પ્લસ પાછળ રહી જશે અને હાઈ રેન્જનું જે સ્પોર્ટ્સ કાર છે કે બાઇક છે તે આગળ નીકળી જશે તો આવું જ આપણા કિસ્સાઓમાં પણ હોય છે ચાલો શરૂ કરીએ આજનો પાર્ટ આ પાર્ટ પૂરેપૂરું જોવાનું ન ચૂકશો ખૂબ જ મજા આવશે વિડિયો બાળકોને એના માતા પિતા તો જોસે જ બંનેને ખૂબ જ મજા આવશે બાળકોને તો કહું છે કે આ વિડીયો પર પાંચ હજાર લાઇકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ લાઇક બટનને તો તોડીને ભાંગીને ભૂક્કા કરી નાખો અને સાથે સાથે સબસ્ક્રાઈબ બટન છે એને ચકના ચૂર કરી નાખો પાઠની શરૂઆત કરું એમના પહેલાં તમને આ નવલિકા છે તેના મુખ્ય પાત્રો વિશે માહિતી આપી દઉં તો નીનાબહેન અને સંજયભાઈ એમનો પુત્ર છે અંકિત જે મુખ્ય પાત્ર છે અને સામે વિલન છે વિનુ કાકા જે સંજયભાઈ અને નીનાબહેનના પાડોશી છે વિનુ કાકાના પત્નીનું નામ છે મંજુ કાકી અને તેમનો પુત્ર છે સૌરભ સૌરભ અને અંકિત બંને ખાસ મિત્રો છે આપણા ગબ્બર છે એટલે કે વિનુ કાકા છે તે વાત વાતમાં કહેતા હોય છે કે નિશાન તો હંમેશા ઊંચું જ રાખવું જોઈએ નિશાન ક્યારેય નીચું ન રાખવું જોઈએ અંકિત છે હાથમાં પ્લાસ્ટિકની ગન લઈ અને રમતું હોય અને આમ ઝુમ્મર તરફ ઉપર તાકે અને કહે અંકલ આટલું જ નિશાન અને વિનુકાકા કહે ચાલ બદમાશ ક્યાંનો પછી તો તેમને બંને છોકરાઓને સૌરભ અને અંકિતને બાજુમાં બેસાડે અને શાંતિથી સમજાવે કે બેટા સામાન્ય તો બધા ભણે બધા જીવે પણ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે હરીફાઈઓમાં ચંદ્રકો આવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ આવે ફોટા આવે ઓ હો હો તબ ક્યાં બાત હૈ પણ મિત્રો આ પણ જોવા જવું છે કે કાકાનો ક્યારેય છાપામાં ફોટો નથી આવ્યો એમને લાંબી ડિગ્રીઓ નથી મળી એમના સપના છે તે અંકિત અને સૌરભ ઉપર થોપવા માગે છે એટલે કે છોકરાઓ ઉપર થોપવા માગે છે અને હાલમાં દરેક માતા પિતા પણ એવું જ કરતા હોઈએ છીએ કે જે પોતે અચીવ નથી કરી શકતા એ પોતાના બાળકો ઉપર એટલું બધું પ્રેશરાઈઝ કરે છે કે બાળકો છે એને ભણાવ ભણાવ ભણાવો પણ બાળકો છે એમની કેપેસિટીને પણ તેઓ ચકાસતા નથી વિનુ એ છોકરાઓને ભણાવવામાં એટલો રસ કે એમને ચોકલેટ આપે થોડીક ઇન્ડોર રમતો રમાડે જેમાં પણ જ્ઞાન ઉપજે તેવી જ રમતો અને સાંજ પડે એટલે માથે બેસી બંને છોકરાઓને હોમવર્ક કરાવે લેસન કરાવે ટીવી જ્યારે બતાવે તો ટીવીમાં પણ નેશનલ જિયોગ્રાફિક્સ છે ડિસ્કવરી ચેનલ છે જેમાંથી કંઈક જ્ઞાન મળે તેવું જ બતાવે ક્યારે એમને એવું ન બતાવે કે જેમાં તેમને રસ હોય કે જેમાં તેમને બાળકોને મજા આવતી હોય અને આથી જ મંજુકાકી છે વારંવાર ખીચાઈ જાય અને ઘણી વખત કાકાને કહે કે તમે તો છોકરાને જાણે જેલમાં પૂરી દીધા છે એને બહાર રમવા જવા દો એની ઉંમરના છોકરાઓ છે એમના સાથે હળવા ભળવા દો માની જાય તો વિનુ કાકા શાના વિનુ કાકા તો સામુ મંજુ કાકીને કહેવા લાગે સામાન્ય છોકરાઓ સાથે રમીને આ બંને શું મેળવી લેવાના છે આમને તો આપણે ખૂબ ઉચ્ચે લઈ જવા છે મંજુ કાકી પણ સમજાવી સમજાવીને થાકે કે આ બાળકો છે એમને આનંદ લેવા દો એમની ઉંમરના સાથે બાળકો સાથે રમવા દો ચોવીસ કલાક તમે ચોકી કરશો તો થોડાક એ ભણેશ્રી થઈ જવાના છે એમને તમે થોડું ફ્રીડમ આપો એમને આનંદ કરવા દો એમની ઉંમરનો આનંદ લેવા દો પણ આ તો ગબ્બર સિંહ છે વિનુ કાકા વિનુ કાકા કહેવા લાગે કે લક્ષ્યાંક પર પહોંચવું હોય ને તો તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ હારી ગયેલાનો આ જમાનામાં કોઈ ભાવ પૂછતું નથી એવામાં વિનુ કાકા તો કહેવા લાગ્યા મંજુ કાકીને કે સૌરભ માટે આવતા મહિનાથી કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કરવાનો છું હું જેથી એ કોમ્પ્યુટર શીખી જાય હજી તો બિચારો પાંચમું ધોરણ ભણતો હતો સૌરભ અને એના પપ્પા છે એને કોમ્પ્યુટરમાં મૂકવા જવાનું કહે છે એટલે મંજુ કાકી છોકરાને સમજાવે છે કે સૌરભ ના પાડી દે તારા પપ્પાને હું પણ જોઉં તને પ્રાણે કેમ ઢસડીને લઈ જાય છે પણ આ તો છોકરો કોનો વિનુ કાકાનો સૌરભ પણ કહે છે ના મમ્મી મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે પછી જો ક્લાસમાં મારો વટ પડી જશે પણ અંકિતભાઈ છે એમને આ ગમતું નથી છતાં પણ કાકા છે સંજયભાઈ ના ઘરે જાય છે અને એમને સમજાવે છે કે તમારા પુત્રને પણ તમે સૌરભની સાથે કોમ્પ્યુટર ક્લાસમાં મૂકો એટલે સંજયભાઈ અને નીનાબહેન બંને ખુશ થાય છે કે કેટલા સરસ પાડોશી મળ્યા છે પોતાના છોકરાની સાથે આપણા બાળકનું પણ સારું વિચારે છે પરંતુ કોમ્પ્યુટર ક્લાસમાં મોકલવા માટે નીનાબહેન પાસે પૈસા નથી હોતા ઓછા હોય છે તેઓ સાંજે ગરીબ વસ્તીના જે બાળકો છે તેમને ફ્રી ઓફ ટ્યુશન કરાવતા તે બંધ કરી દે છે અને તેની જગ્યાએ પ્રાઇવેટ ટ્યુશન શરૂ કરે છે રૂપિયા લઈ અને ભણાવવાનું શરૂ કરે છે જેથી ટ્યુશન છે ની ફી આવે અને તેનાથી કોમ્પ્યુટર ક્લાસ માટે અંકિતને મોકલી શકાય કાકી છે એ સૌરોભને અને વિનુકાકા બંને પાસે એકલા પડી જતા અને ક્યારેક ક્યારેક જ્યારે મન ભરાય આવે ત્યારે તેઓ નીનાબહેન પાસે પહોંચી જતા અને કહેતા એમના પતિમાં તો અક્કલ જ નથી તેઓ બાળકનું બાળપણ છીનવી રહ્યા છે અને બાળકોને આનંદ આપવાને બદલે ભણાવવામાં એટલા બધા ઊંડા ઉતારી દે છે કે વાત પૂછવામાં પરંતુ તે સમયે નીનાબહેન તો ઉલટાનું મંજુબહેનને સમજાવવા લાગતા અને કહેવા લાગતા કે આપણી પાસે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી કે સીધો જ દીકરો એર કન્ડિશનમાં જઈ અને કેબિનમાં બેસી જશે અને હુકમો ચલાવતો થશે આપણે મહેનત નહીં કરીએ તો આગળ કેમ વધીશું મંજુબહેન કાકી છે તેમની આંખો ભીની થઈ જતી અને હું તમારી વાત નથી સમજતી પરંતુ હું પણ માં છું અને દુશ્મન તો નથી જ મારા બાળકની આવું વિચારે છે ને આટલું કહીને ચૂપ થઈ જાય છે મંજુ કાકી ક્યાંક ને ક્યાંક વિચારે છે કે હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાની જાણે અલગ જ દુનિયા છે અને હું માત્ર ઉમરે ઊભી ઊભી મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડતો જોઈ રહી છું આવું વિચારતા વિચારતા મંજુ કાકી તો ઘરે ચાલ્યા જાય છે પરંતુ નીનાબહેન છે એ વિચારતા થઈ જાય છે કે મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું તેઓ તૈયાર થતા હોય છે અરીસામાં જોતા હોય છે પોતાને અને તેમને અચાનક જ યાદ આવવા લાગે છે જૂની સ્મૃતિઓ કે તેઓ વિચારે છે કે એક નાનો બગીચો છે ઘરની બાજુમાં જ અને સંજય જ્યારે ઓફિસેથી મોડા ઘરે આવતા ત્યારે અંકિત અને નીનાબહેન છે એ બંને તે બગીચામાં ચાલ્યા જતા અંકિત છે હિંચકે હિંચવાનું ખૂબ જ ગમે છે અને તે હિચકા ખૂબ ખાતો અને આનંદ માણતો એ સમયે જે તેના મુખ ઉપર આનંદ જોવા મળતો એ હવે પછી ક્યારેય જોવા નથી મળતો કારણ કે હવે તેઓ લાંબા સમયથી તે બગીચામાં ગયા જ નથી યાદ આવી જાય છે શનિવાર કે શનિવારે દરિયા કાંઠે તેઓ અચૂક ફરવા જતા શનિ રવિના અને ત્યાં તેઓ ત્રણેય સાથે મળી અને રેતીમાં ઘર બનાવતા પછી કુલ્ફીની લિજ્જત માણતા એવો હસતો ખેલતો અને આનંદ કરતો અંકિત હવે જોવા મળતો નથી હવે તે કોઈ ટેન્શનમાં કોઈ ભારમાં દબાઈ ગયેલો લાગે છે આવું તેઓ વિચારતા હોય છે ત્યાં જ બે ત્રણ વખત બારણાની ઘંટડી વાગે છે પરંતુ તેઓ બારણું ખોલવા માટે જતા નથી જેવું તે સાડી વીંટાળી અને બારણું ખોલવા માટે જાય છે અંકિત ઊભો હોય છે અંકિતનો ચહેરો આજે એકદમ ઉતરી ગયેલો હોય છે અને ગભરાય અને તેના કપાળે એના માથા હાથ મૂકે છે તો જોવા મળે છે કે તેનું શરીર તો ગરમ છે અંકિતની આવી હાલત જોઈને જલ્દીથી તેઓ અંકિતને તેડી લે છે અને સૂડાવે છે તેના બેડ ઉપર કપડાં બદલી આપે છે અને તેના માથા પર હાથ મૂકે છે મેં અંકિતના માથા પર તેઓ હાથ પસવારી રહ્યા હોય છે અને અંકિત થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે ફરીથી ઘંટડી વાગે છે બાણો ખોલે છે તો વિનુકાકાને સરોવ ઊભા છે કાકા તો સ્વભાવના હિસાબે જ કહે છે કે ચાલો ચાલો અંકિતને જલ્દી મોકલો કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે એટલે નીમાબહેન કહે છે કે નહીં હજી અંકિત છે એની તબિયત સારી નથી એ સૂતો છે વિનુકાકા કહે છે અરે તબિયત નાની મોટી તો ખરાબ થતી રહે એનાથી રજા થોડી રખાય છે છોકરાને બહાદુર બનાવો છે નમાલો નથી બનાવો ચાલો ચાલો એને મોકલો જોઈએ નીનાબહેન છતાં પણ ના પાડે છે વિનુકાકા છે એ ધરાર ઘરમાં ઘૂસવાની કોશિશ કરે છે અને નીનાબહેન છે એ દરવાજો અડધો બંધ રાખી વચ્ચે જ ઊભા રહી જાય છે જેથી વિનુકાકા ઘરમાં ઘૂસી ન શકે નહીંતર વિનુકાકા તો તમને ખબર જ છે ને ગબ્બર સિંહ છે છોકરાને ઘરમાં ઘુસીને ઉપાડી જાત પરંતુ તેના માતા નીનાબહેન છે એ અંકિતને જવા દેતા નથી વચ્ચે જ રહી જાય છે વિનુ કાકા બબડતા બબડતા ચાલ્યા જાય છે તમે છોકરાને માયકાંગલો બનાવી દીધો છે નમાલો બનાવી દીધો છે ભવિષ્યમાં આ છોકરો શું કરશે તમે આવું જેના સાથે પંપાળશો તો આમ કરતાં કરતાં તેઓ ચાલ્યા જાય છે વિનુ કાકા નારાજ થઈને ચાલ્યા જાય છે અને નીનાબહેન દરવાજો બંધ કરી જેવા અંદર આવવા જાય છે ત્યાં સાંભળે છે તો ટીવીનો અવાજ સંભળાઈ રહ્યો હોય છે અને નવાઈ પામીને તેઓ ટીવી જોઈ રહ્યો હોય છે અને ગીતો પર ઝૂમી રહ્યો હોય છે નીનાબહેન કહે છે બેટા અંકિત તારી તબિયત સારી નથી તું આરામ કર જા ત્યારે અંકિત છે નાનો અંકિત હસીને કહે છે મમ્મી હવે મને સારું છે નીનાબહેન અંકિતના કપાળ પર હાથ મૂકીને જુએ છે તો તાવ સાવ જ ગાયબ થઈ ગયેલો હોય છે નીનાબહેન જેવો હાથ લેવા જાય છે કપાળ ઉપરથી ત્યાં જ અંકિત છે તેમનો હાથ પકડી લે છે અને કહે છે ચાલ ને મમ્મી ઘણા સમયથી આપણે બગીચામાં નથી ગયા સાંજે નીનાબહેન અંકિતને બગીચામાં લઈ જાય છે બગીચામાં અંકિત ખૂબ જ હિચકા ખાય છે ખૂબ જ આનંદ ઉલ્લાસ કરતો જોવા મળે છે ધીમે ધીમે સમય વીતતો જાય છે કોમ્પ્યુટર ક્લાસની પરીક્ષા આવે છે પરીક્ષા પૂર્ણ થાય છે અંકિત માંડ માંડ પાસ થાય છે અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ એટલે કે સારું મેરિટ મેળવ્યું છે એનું સર્ટિફિકેટ તેને મળે છે આ સાથે જ સંજય પહેલીવાર અંકિત પર ગુસ્સે થાય છે કાકા પણ ઠપકાના સુરે કહેવા લાગે છે કે આ બધું તમારા લાડનું જ પરિણામ છે નીનાબહેન આ વખતે તો હું પોતે જ અંકિત પર ધ્યાન આપીશ અને મારા જ ઘરે લઈ જાય અને તેને લેસન કરાવીશ પરંતુ નીનાબહેન કહે છે કે ના હવે મારે તેને કોઈ જ ક્લાસ કરાવવા નથી એ મોટો થશે એટલે એ પોતે જ પસંદ કરશે કે તેને શું કરવું છે એ રાત્રે સંજયભાઈ અંકિત અને નીનાબહેન બંને પર નારાજ થઈ ગયેલા હોય છે અને કહેવા લાગે છે કે તું જાણે છે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો માટે હું અંકિત માટે બધું જ કરી છૂટવા તૈયાર છું અંકિત ભણી ગણી અને આગળ વધે એ માટે મારે ગમે તેટલી મહેનત કરવી પડે એ કરવા હું તૈયાર છું ત્યારે નીનાબહેન પણ પ્રેમથી કહે છે કે તમે મને અને અંકિતને એક ચીજ આપશો જેનાથી હું પણ ખુશ અને અંકિત પણ ખુશ થઈ જશે સંજયભાઈ કહે છે કે વસ્તુ બહુ મોંઘી તો નથી ને એટલે ત્યારે નીનાબહેન કહે છે ખૂબ જ કિંમતી છે પણ તમારે રોકડા રૂપિયા ચૂકવવા પડશે નહીં અને ધીમેથી કહે છે કે અંકિતને તેનું સૈસવું પાછું આપો સંજય એટલે કે અંકિત છે તેને તેનું બાળક પણ પાછું આપી દો એને અત્યારથી જ તમે ભણવાનું આટલું બધું પ્રેશર ન કરો એ પછીથી ઘણીવાર અંકિત અને નીનાબહેન બગીચામાં જતા હિંચકા ખાતા અંકિતને બીજા બાળકો સાથે રમતું જોઈ અને નીનાબહેન પણ ખુશ થતા પણ બાજુમાં જ જે રહે છે ગબ્બર સિંઘ કાકા એમ અંકિતને છોડેવા ન હતા તેઓ જ્યારે જ્યારે સ્વરૂપને ભણાવવા બેસે ત્યારે ત્યારે અંકિતને પણ સાથે લઈ જતા અંકિતને જ્યારે પણ હાથ પકડી અને વિનુકાકા ભણવા માટે લઈ જાય ત્યારે અંકિતને જરા પણ ન ગમતું આ નીનાબહેનને પણ ખબર પડી ગઈ હતી અને ધીમે ધીમે આ વાત સંજયભાઈને પણ ખબર પડી ગઈ એટલે કે અંકિતના પિતાને પણ ખબર પડી ગઈ એક રવિવારની સાંજે અંકિત નીનાબહેન અને સંજયભાઈ દરિયા કિનારે ફરતા હોય છે પાણીમાં ભીંજાય છે આઈસ્ક્રીમ ખાય છે અને નીનાબહેન છે અંકિતને પૂછે છે બેટા અંકિત તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો સૂર્યાસ્ત થઈ ગયો હતો ધીમે ધીમે અંધકાર થઈ રહ્યો હતો હાથમાં અંકિતનો ફુગ્ગો હતો એ ફુગ્ગો તે છોડી દે છે અને હવામાં ઉડાડે છે અને અચાનક જ જોરથી બોલે છે મને વિનુકાકા જરાય નથી ગમતા બાળકમાં આવી ધિક્કારની લાગણી પહેલી વખત જોવા મળી હતી નીનાબહેન અને સંજયભાઈને ધીમે ધીમે નીનાબહેન મંજુકાકી પાસેથી બધું જ જાણે છે ત્યારે ખ્યાલ આવે છે કે સૌરોભ અને અંકિત જ્યારે જ્યારે લેસન કરવા સાથે બેઠા હોય ત્યારે વિનુકાકા સૌરોભ અને અંકિતની કમ્પેરિઝન કરે છે અને ઘણી વખત અંકિતને ખરાબ નીચા પાડતા શબ્દો બોલી અને અંકિતનું અપમાન કરે છે જેનાથી બાળ માનસ અંકિતનું છે એને ઠેસ પહોંચે છે અને એને લીધે જ અંકિત છે તેને વિનુકાકા જરાય નથી ગમતા એટલે જ મંજુકાકી પણ કહે છે કે મારા વરમાં તો જરાય અક્કલ નથી તમે જો સાચું મારું માનશો તો તમે અંકિતને મારે ત્યાં ભણવા જ ન મોકલો કારણ કે મારો વર છે એના મગજમાં ભૂસું ભરેલું છે એ તો મારા સૌરભને નથી છોડતા અને કેટલા સમયથી અમે ત્રણેય જણાએ સાથે બેસી અને નિરાતે ખાધું પણ નથી તમે અંકિતને અમારે ત્યાં ભણવા માટે ન મોકલો વિનુકાકા તેને છોડશે નહીં આવી ખબર પડતા ધીમે ધીમે નીનાબહેન અંકિતને વિનુકાકાને ત્યાં મોકલવાનું બંધ કરે છે વિનુકાકા ધું થઈ જાય છે અને આવી અને ઝઘડો કરે છે કે તમે કેમ મારે ત્યાં તેને ભણવા માટે નથી મોકલતા તમે છોકરાને બગાડી રહ્યા છો તમે તેને માય કાંગલો બનાવી રહ્યા છો ત્યારે નીનાબહેન છે પ્રેમથી સમજાવવાની કોશિશ કરે છે કે હજી તો તે પાંચમું ધોરણ ભણે છે એટલે અમને કોઈ ચિંતા નથી એ વર્ષે સૌરભ છે એને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળે છે અને અંકિત સાતમા નંબરથી પાસ થાય છે પણ અગાઉથી તેમને થઈ ગયેલી હોવાથી સંજયભાઈ અંકિત અને નીનાબહેન ત્રણે બહાર કામ ફરવા માટે ઉપડી જાય છે જેથી વિનુકાકા આવી અને તેમને સાથે ઝઘડો ન કરે ભલે અંકિત સાતમા નંબરે પાસ થયો પરંતુ પાસ થવાની ખુશીમાં તેમના માતા એટલે કે નીનાબહેન છે તેને બે પુસ્તકો ભેટ આપે છે એક રામાયણ અને બીજી છે મહાભારતની બાળકથાઓ આ વાંચવાનો તેને એટલો આનંદ આવે છે કે તેના ચહેરા પર તે જોઈ શકાય છે અંકિત અને સૌરભનું કમ્પેરિઝન ન થાય એ માટે અંકિત છે તેને અલગ શાળામાં બેસાડવાનું વિચારતા જ હોય છે તેવામાં તો બંનેના વર્ગ છે એ અને બી બંનેના અલગ અલગ વર્ગ થઈ જાય છે એનાથી નીનાબહેન અને સંજયભાઈ છે એને મોટો હાશકારો થાય છે કે હવે કમ્પેરિઝન ઓછું થઈ જશે હવે તો અંકિત પણ ખૂબ જ ખુશ થઈ ગયો છે આમને આમ દિવસો પસાર થતા જતા હોય છે તેવામાં નીનાબહેન છે એ ફરી પાછા માતા બનવાના હોય છે એટલા માટે અંકિત છે એ ભલે નાનો છે છતાં પણ તેમના મમ્મીને રસોઈમાં અને અન્ય કામોમાં મદદ કરે છે અને પોતાનું હોમવર્ક પોતે જ કરી લે છે દૂધ પણ જાતે જ પી લે છે આટલો સમજદાર તે બની ગયો હોય છે નીનાબહેન માતા બને છે અને દીકરીનો જન્મ થાય છે દીકરીનો જન્મ થતાં જ નાની બહેનને જોઈ અને અંકિત તો ગાંડો ઘેલો થઈને ઝૂમી ઉઠે છે અને લાડથી તેનું નામ પાડશે ફોરમ મિત્રો નામ યાદ રાખજો કારણ કે તે જે ક્વિઝ છે તેમાં પૂછાઈ શકે છે તો એ ફોરમ છે એ અંકિતની નાની બહેન છે હજુ તો તે થોડા મહિનાની જ થઈ હતી ત્યાં તેને કમળો થઈ જાય છે અને બધાના જીવ ઊંચા થઈ જાય છે કમળો તેને માંડ મટે છે ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટે છે એ વર્ષે અંકિત છે એ ઘરકામમાં એટલી બધી મદદ કરે છે અને ભણવામાં ઓછું ધ્યાન આપી આપી શકે છે માટે તેનો ક્લાસમાં એકત્રીસમો નંબર આવે છે દસમા ધોરણમાં સૌરભ છે જે વિનુકાકાનો છોકરો છે તેને બાણું ટકા આવે છે અને અંકિત જે સંજયભાઈનો છોકરો છે તેને અડસઠ ટકા આવે છે સૌરભ સાયન્સમાં એડમિશન લે છે અંકિત કોમર્સમાં એડમિશન લે છે ઓછા ટકા હોવાથી થોડો અંકિત નાખુશ હોય છે અને કહે છે કે સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો ત્યારે તેના મમ્મી નીનાબહેન તેને કહે છે કે તું માત્ર ડિગ્રીઓ મેળવે એ અમારું સપનું નથી બેટા પરંતુ તે એક ઉમદા માણસ બને એક સારો વ્યક્તિ બને એવું અમે જરૂર ઈચ્છીએ છીએ અને એ સપનું તું સાચું જ પાડીશ તેવી અમને પૂરતી શ્રદ્ધા છે આ વાત મેં હવે અગિયાર વર્ષ વીતી ગયા છે અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે કિડની ફેઇલ થઈ જવાથી સંજયભાઈનું એટલે કે એના પિતાનું મૃત્યુ થયું છે અંકિતે બેંકમાં જ તેની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે યાગ ધાગજો નામ છે નંદા અને એમને એક નાનકડો દીકરો છે જેનું નામ છે યશ ફોરમ છે જે અંકિતની નાની બહેન છે તે બીએસસીમાં અભ્યાસ કરી રહી છે સંજયના મૃત્યુ પછી અંકિત છે એને મા દીકરી બંનેને સારી રીતે સાચવી લીધા છે અને કોઈ પણ પ્રકારની ખોટ પડવા નથી દીધી બધા જ બગીચામાં હજી પણ જાય છે અને યશ છે એ મોટા હિંચકા પર અંકિતની જેમ જ ઝૂલતો જોવા મળે છે અને ખૂબ જ ખુશ થાય છે સૌરભ છે અમેરિકામાં જઈ અને ડૉક્ટર બની જાય છે જે વિનુકાકાનો છોકરો છે અને ત્યાંની એક સ્પેશિયાલિસ્ટ મોટી હોટલ હોસ્પિટલમાં તે કામ કરે છે ત્યાં એનું નામ ઘણું મોટું છે વિશાળ બંગલો છે કાર છે બધું જ છે તેની પાસે પણ બસ તેના પાસે એક જ વસ્તુ નથી અને એ છે માતા પિતા માટે સમય તેના પાસે એક મિનિટનો પણ સમય નથી તેના માતા પિતા સાથે બેસી અને વાતો કરવાનો વિનુકાકાને મંજુકાકી શરૂઆતમાં તો ખૂબ હોશભેર અમેરિકા જતા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તે પાછા અમેરિકા ગયા નથી ત્યારે તેમને પૂછવામાં આવતું કે વિનુ કાકા હવે ક્યારે જશો અમેરિકા ત્યારે ફક્ત તેઓ માથું ધૂણાવી અને ચૂપ રહેતા અને એમની આંખમાં ખૂણે બાજી ગયેલું એક નાનું અમથું આંસુનું ટીપું જોઈ શકાતું જે સૂરજના અંજવાડામાં ચમકી ઉઠતું હવે તેઓ જ્યારે ફરવા જાય છે ત્યારે અંકિત અચૂક વિનુકાકા અને મંજુ કાકીને સાથે લઈ જાય છે વિનુકાકા અને મંજુકાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ હોય એવું લાગે છે કાકીને ગોઠણનો દુખાવો છે તે ફોરમનો હાથ પકડી અને ધીમે ધીમે ચાલે છે બગીચો ખાલી થવા લાગે છે હલકો અંધકાર ઉતરે ઉતરે છે અંકિત કાકાનો હાથ પકડે છે અને ઉઠાડે છે ચાલો વિનુકાકા ઘરે જઈશું કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ હવે તો ખૂબ જ મોડું થઈ ગયું છે માતા પિતાને એટલું જ કહેવા માગું છું કે તમે તમારા બાળકોને એટલા સંસ્કાર આપજો કે એ તમને સારી રીતે સાચવી શકે લાંબી ડિગ્રીઓ મેળવે કે અમેરિકામાં જે મોટો ડૉક્ટર બને પણ જો તમારા માટે એના પાસે સમય નહીં હોય કેમ કે તમે અત્યારે તેને એટલા બધા ટ્યુશન્સ અને સ્કૂલ્સમાં એટલું બધું એને ઓ પ્રોત કરી નાખો છો કે એ તમારા સાથે સમય નથી વિતાવી શકતો તમે એને સંસ્કાર નથી આપી શકતા અને ભવિષ્યમાં એવું બનશે કે જ્યારે એ બાળક મોટો થાય મોટો વ્યક્તિ બનશે ત્યારે એને પોતાના પાસે માતા પિતા માટે સમય નહીં હોય કારણ કે તમે એને સમય નથી આપ્યો સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને કેવું લાગ્યું એ જણાવવાનું ન ચૂકશો લાઇક બટનને તોડી જ નાખો યાર પાંચ હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો